પાટણ શહેરમાં દિન પ્રતિદિન દબાણો અને ગેરકાયદેસર બાંધકામોનો રાફડો ફાટી નીકળ્યો છે। તેમ છતાં પાટણ નગરપાલિકાના સત્તાધીશો સહિત નગરસેવકો અને બોર્ડ ઇન્સ્પેક્ટરો મૌન સેવી રહ્યા છે। ત્યારે પાલિકાના સત્તાધીશોના મૌનને લઈ પાટણના કેટલાક બિલ્ડરોએ બેફામ ભરી અધિકૃત બાંધકામ કરી પાટણ શહેરને બાનમાં લીધું છે। આવા અનધિકૃત દબાણો સામે જાગૃત નાગરિકો દ્વારા વારંવાર જિલ્લા સ્વાગત ફરિયાદમાં રજૂઆતો કરેલ છે અને તે અંગે કલેક્ટર દ્વારા અનધિકૃત દબાણોને તોડી પાડવાના કેટલાય હુકમો કરવામાં આવ્યા હોવા છતાં પણ આજ દિન સુધી આવા ગેરકાયદેસર થયેલા દબાણો સામે પાલિકા દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવતી નથી, જેના કારણે નગરપાલિકાના સત્તાધીશો સામે પણ સવાલો ઉઠવા પામ્યા છે। ત્યારે જે પીટીએન ન્યૂઝના અહેવાલનો 180મો દિવસ હોવા છતાં સત્તાધીશો અને અધિકારીઓ પાટણ શહેરમાં બની ગયેલા અનધિકૃત દબાણો સામેના મૌન પ્રત્યે અનેક પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે। આમ પાટણ શહેરમાં બિન અધિકૃત દબાણોનો રાફડો ફાટી નીકળતા પીટીએન ન્યૂઝ દ્વારા છેલ્લા 100 દિવસથી વધુ સમયથી બિન અધિકૃત દબાણોને દૂર કરવા માટેના અહેવાલો પ્રસારિત કરવામાં આવ્યા હોવા છતાં પણ પાલિકા તંત્રના સત્તાધીશો, ચૂંટાયેલા કોર્પોરેટરો અને સંગઠનના હોદ્દેદારોના પેટનું પાણી પણ હાલતું નથી। ત્યારે ભાજપના સંગઠનના આગેવાનો અને હોદ્દેદારો દ્વારા પારદર્શક વહીવટની વાતો માત્ર મોઢેથી જ સારી લાગતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે।